કેમ છો મિત્રો, વંદે માતરમ. આપણે જે અગાઉ લેક્ચરમાં જોઈ ગયા અચળ પ્રયોગી ગતિ, એના પછી આપણે આગળ વધીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન કહેવાય એને. બહુ જ અગત્યનો મિત્ર આ કોન્સેપ્ટ છે, કારણ કે જેડબલ નીટમાં વારે ઘડી આ ટોપિકમાંથી સવાલ પૂછાતા હોય છે. એટલે આ ટોપિકને બરોબર યાદ રાખજો. આમાં નાની વસ્તુ ઘણી બધી છે, બરોબર ધ્યાનથી સમજીએ આને. તો આ ટોપિકને મેં ત્રણ ભાગમાં વિભાજિત કર્યો છે. ત્રણ ભાગમાં, પહેલા પ્રક્ષિપ્ત ગતિ વિશે જોશું, પછી પ્રક્ષિપ્ત ગતિના ગતિનું સમીકરણ જોઈશું, અને પછી લાસ્ટમાં અમુક સૂત્ર જોઈશું. તો પહેલા ભાગમાં પ્રક્ષિપ્ત ગતિ વિશે ચર્ચા કરીએ. જો વ્યાખ્યા શું છે, જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ફેંકવામાં આવે અને ત્યારે તે નિયમિત સમક્ષિતિ વેગ. આ શબ્દ બરોબર સમજો, કે જ્યારે તમે કોઈ પદાર્થને ફેંકો અને એ પદાર્થ નિયમિત સમક્ષિતિ વેગ અને નિયમિત ઉદ્ભવ માત્ર ગુરુત્વ પ્રવેગ સાથે ગતિ કરે છે, તો આવી દ્વિ પરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. એનો મતલબ શું? કોઈ પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ છે ને ખબર કેમ પડે? તો પ્રક્ષિપ્ત ગતિમાં એનો નિયમિત સમક્ષિતિ વેગ હોવો જોઈએ. મતલબ એક્સ અક્ષ ઉપર વેગ કેવો હોવો જોઈએ? અચળ, કદી બદલાય નહીં. જે શરૂઆતમાં હોય એ જ આખા ગતિપથ દરમિયાન હોય એવો વેગ હોવો જોઈએ એક્સ અક્ષ ઉપર. અને નિયમિત ઉદ્ભવ માત્ર ગુરુત્વ પ્રવેગ, એટલે વાય અક્ષ ઉપર માત્ર ગુરુત્વ પ્રવેગ જી હોવો જોઈએ. જો આવી કોઈ ગતિ હોય તો પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ આપણે. ફરીથી કહું છું, પ્રક્ષિપ્ત ગતિ એટલે જેમાં એક્સ અક્ષ ઉપર એનો વેગ અચળ નિયમિત વેગ અને વાય અક્ષ ઉપર એનો ગુરુત્વ પ્રવેગ હોય જી અચળ હોય, આવી જે ગતિ હોય એવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ. દાખલા તરીકે કિક મારેલા ફૂટબોલની ગતિ અને ક્રિકેટરે હવામાં ફેંકેલા ક્રિકેટ બોલની ગતિ. તમે ફૂટબોલ મેચ જોયું હોય તો જ્યારે ફૂટબોલ ધરો કિક મારે છે ત્યારે આ રીતે ગતિ કરતું હોય. પછી ક્રિકેટ બોલમાં છગ્ગો મારે ક્રિકેટર, ત્યારે પણ ક્રિકેટનો બોલ ઉપર જઈને પછી નીચે આવે. તો આવી જે ગતિ હોય એ બંનેમાં, આવી ગતિમાં એક્સ અક્ષ ઉપર વેગ અચળ હોય એનો. આ ખાસ યાદ રાખજો મિત્રો, બે શબ્દ, એક્સ અક્ષ ઉપર વેગ અચળ હોવો જોઈએ અને વાય અક્ષ ઉપર માત્ર ગુરુત્વ પ્રવેગ જ હોવો જોઈએ. આવી જો ગતિ હોય તો પ્રક્ષિપ્ત ગતિ આપણે કહી શકીએ છીએ. અને પ્રક્ષિપ્ત ગતિને બીજી રીતે કેવું હોય તો હું કહી શકીએ કે પ્રક્ષિપ્ત ગતિ એ પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓની પરિણામી ગતિ છે. મતલબ એક્સ અક્ષની ગતિ અને વાય અક્ષ એ સ્વતંત્ર ગતિ છે, અને આ બંનેના પરિણામી ગતિ એટલે આપણે પ્રક્ષિપ્ત ગતિ થઈ. પણ એમાં ખાસ યાદ શું રાખવાનું કે એક્સ અક્ષ ઉપરની ગતિમાં વેગ અચળ હોવો જોઈએ અને વાય અક્ષની ગતિમાં પ્રવેગ અચળ હોવો જોઈએ. તમે ફૂટબોલનો અથવા ક્રિકેટની વાત કરી તો બંનેમાં તમે જો આ રીતે ગતિ થાય છે, આ જો એનો આકાર આવો છે, જેમાં એ એક્સ અક્ષ ઉપર જેમ જેમ આગળ જાય એમનો વેગ બદલાવો જોઈએ નહીં. હા, વાય અક્ષમાં વેગ બદલાઈ શકે, પણ વાય અક્ષમાં પ્રવેગ અચળ છે, મતલબ વેગનો ફેરફાર સરખો સરખો હશે. એવું કહી શકો કે ભાઈ એક્સ અક્ષ ઉપર વેગ અચળ છે અને વાય અક્ષ ઉપર પ્રવેગ જી અચળ છે. આવી જે ગતિ હોય એવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ, જે પરસ્પર લંબત થઈને એક્સ અક્ષની ગતિ એટલે વેગ અચળ અને વાય અક્ષની ગતિમાં પ્રવેગ અચળ, બંને સ્વતંત્ર છે. માટે એવું કહી શકીએ એનો પરિણામી જે ગતિ કહીએ ને એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ છીએ. બરોબર? એટલે પ્રક્ષિપ્ત ગતિ એ પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓની પરિણામી ગતિ છે. તો આ પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા થઈ, જેમાં એક્સ અક્ષ ઉપર વેગ અચળ આવશે અને વાય અક્ષ ઉપર ગુરુત્વ પ્રવેગ જી અચળ લેવાનો છે. મતલબ વાય અક્ષમાં પ્રવેગ કયો આવશે? ગુરુત્વ પ્રવેગ જી. તો આ રીતનો જે ગતિ હોય એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. આ ઉગમબિંદુ છે, શરૂઆતનો વેગ V0. આપણે ત્રીજા ચેપ્ટરમાં ખબર છે વેગ કે તત્કાલીન વેગ લેવો હોય તો સ્પર્શક બાજુ જવું પડે, તો અહીંયાથી સ્પર્શક દોરો V0. તો શરૂઆતનો વેગ એક્સ ઘટક લખવો હોય, કારણ કે શરૂઆતના વેગે એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવ્યો છે, તો એક્સ ઘટક થઈ ગયો V0 cos થીટા અને વાય ઘટક થઈ ગયો V0 sin થીટા. બરોબર? હવે અમુક ઘટકો લખવા છે. તો પહેલો કે પ્રવેગનો ઘટક, આપણને ખબર છે એક્સ અક્ષ ઉપર વેગ અચળ છે, જો વેગ અચળ હોય તો વેગનો ફેરફાર જીરો લઈ શકીએ. અને પ્રવેગ વ્યાખ્યા શું? વેગનો ફેરફાર છે એટલે સમયગાળો, તો વેગનો ફેરફાર જીરો, તો પ્રવેગ એક્સ અક્ષ ઉપર જીરો. બરોબર? તો ખાલી વાયામ જ મળવાનો છે ગુરુત્વ પ્રવેગનો. તો સદિશ કે બરાબર માઇનસ જી જે ક્રેક, એટલે કે એનો એક્સ એમ જીરો થઈ જાય, કારણ કે એક્સ અક્ષ ઉપર વેગ અચળ છે તો પ્રવેગ જીરો હોય, તો એક્સ અક્ષ ઉપર વેગ જીરો અને વાય અક્ષ ઉપર કેટલો? તો ગુરુત્વ પ્રવેગ જેટલો, માઇનસ જી જેટલો.
બરોબર અને એ જ પ્રમાણે શરૂઆતના વેગનો x ઘટક લખી શકીએ v0 cos θ અને શરૂઆતના વેગનો y ઘટક શું લખાય v0 sin θ આ ઘટકો યાદ રાખવા શરૂઆતના વેગના અને પ્રવેગના હવે આના ઉપરથી આગળ જઈએ આપણે તો શું કહે છે કે પ્રક્ષેપિતને ઉગમ બિંદુ તરીકે લઈએ આપણે મતલબ ઓડે ઉગમ બિંદુ તરીકે લઈએ તો શરૂઆતના સ્થાન શું થઈ જાય 0 x m નું સ્થાન અને y m નું સ્થાન 0 લઈ શકીએ આપણે તો હવે અને xm લખવો છે તો શું લખી શકું અમુક સમય પછીનો તો આપણને ખબર છે કે મારે x અક્ષ ઉપર વેગ અચળ છે તો ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ આપણે કે જો વેગ અચળ હોય તો એક જ સૂત્ર આવે વેગ બરાબર અંતરના છેદમાં સમય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય તો પ્રક્ષેપ ગતિથી ચાલુ કરીને અહીંયા સુધીમાં x અક્ષ ઉપર કેટલું અંતર કાપ્યું એ શોધવું હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય પણ યાદ શું રાખવાનું સદિશ છે તો જો x એમ લો તો વેગ નો x ઘટક લેવાનો બરોબર તો x બરાબર v0 x t અને વેગ નો x ઘટક કેટલો v0 cos θ તો v0 cos θ t આ રીતે એ x અક્ષ ઉપર કેટલું અંતર કાપે છે એ આપણને મળી છે બરોબર આ જ પ્રમાણે y અક્ષ ઉપર કેટલું અંતર કાપે પ્રક્ષેપ ગતિમાં y અક્ષ ઉપર કેટલું અંતર કાપી શકે તો આ સૂત્ર ઉપર ફરીથી પાછું સમતલ છે તો આનું ym હોય તો વેગ નો ym અને પ્રવેગ નો ym લેવાનો તો v0 yt + 1 આ એ yt સ્ક્વેર લઈ લઈએ તો y v0 y ની જગ્યાએ v0 sin θ / t અને એ y ની જગ્યાએ - g બરોબર કિંમત મૂકી દો એ સમીકરણ બે મળી જાય આના ઉપરથી x અક્ષ ઉપર કેટલું અંતર કાપ્યું પ્રક્ષેપ પદાર્થે અને y અક્ષ ઉપર કેટલું અંતર કાપ્યું એ આપણને મળી જાય આ સમીકરણ યાદ રાખવા હવે આગળ જઈએ અહીંયા શરૂઆતનો વેગ છે v0 પણ આ પ્રક્ષેપ ગતિને કોઈ પણ સ્થાન આગળ આપણે અંતિમ વેગ શોધવો હોય તો એ પણ મળી શકે તો ના બે ઘટકો લઈએ આપણે પહેલા અંતિમ વેગનો x ઘટક તો v બરાબર v0 + at નો ઉપયોગ કરીએ પણ યાદ શું રાખવાનું આનો x ઘટક તો બનેના x ઘટક લેવાનો અને y ઘટક તો બનેના y ઘટક લેવાના કારણ કે સદિશમાં આપણે જોઈ ગયા છીએ તો v જો x + ax t અને ax બરાબર 0 છે તો આ પદ તો કેન્સલ થઈ ગયું અને v જો x એ જગ્યા થઈ ગયું v જો cos θ તમે જોઈ શકો છો એ શરૂઆતનો x ઘટક કેટલો v જો cos θ અને અમુક સમય પછીના વેગનો x ઘટક કેટલો v જો cos θ જે અચળ છે તારે ભૂલી ગયા છે કે પ્રક્ષેપ ગતિના x અક્ષ ઉપર કદી પણ વેગ બદલાવાનો નથી તો જેટલો શરૂઆતમાં હતો v જો cos θ એટલો જ એનો વેગ અંતિમ પણ લેવાનો છે હા y નો વેગ બદલાય તો vy બરાબર v0 y + ayt v0 y એટલે v0 sin θ અને ay - g તો v0 sin θ - gt આના ઉપરથી આપણને અંતિમ વેગનો ym મળે છે એટલે ym બદલાશે પણ xm બદલાવાનો નથી એટલે યાદ રાખજો પ્રક્ષેપ ગતિમાં x અક્ષ ઉપર વેગ અચળ હોય અને y અક્ષ ઉપર ગુરુત્વ પ્રવેગ હોય બસ આટલું યાદ રાખજો અને અમુક આ સૂત્ર યાદ રાખવાના આ સૂત્ર યાદ આના ઉપરથી બનાવેલા છે ઘટકો ઉપરથી કે ભાઈ ax 0 થાય અને ay - g કારણ કે ax 0 કેમ કારણ કે x અક્ષ ઉપર વેગ અચળ છે એટલે અને શરૂઆતના વેગની કિંમત મૂકો તો અંતિમ વેગ અને xm નું અંતર અને ym નું અંતર આપણને મળી જશે તો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે બરોબર તમે આ સૂત્ર ડાયરેક્ટ લખો તો આય ચાલે કારણ વેગ અચળ છે તો વેગ અચળ હોય તો આપણે લઈ શકીએ વેગ બરાબર અંતરના છેદમાં સમય તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય બરોબર તો આ સૂત્ર યાદ રાખજો કારણ કે આ સૂત્ર બહુ જ અગત્યના છે આના ઉપર દાખલા ગણવા છે તો અને કોન્સેપ્ટ પ્રક્ષેપ ગતિમાં કયો ઘટક 0 હોય કયો ઘટક - g હોય આ v0 x શું હોય v0 y શું હોય એ ખબર પડવી જોઈએ તો પહેલો ભાગ અહીંયા પૂરો થાય છે જેમાં વ્યાખ્યા હતી પછી પ્રક્ષેપ ગતિનો આ સમીકરણ લખા આપણે x યામ અંતર y યામ અંતર અંતિમ વેગનો x યામ ઘટક અને અંતિમ વેગનો y યામ ઘટક પહેલો ભાગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો હવે બીજો ભાગ જોઈએ કે આ પ્રક્ષેપ ગતિના ગતિપથનું સમીકરણ તમે જોયો ને આ આકાર પ્રક્ષેપ ગતિનો તો આપણે ક્વેશ્ચન થાય કે પ્રક્ષેપ ગતિમાં આવો જ આકાર કેમ બીજો કોઈ કેમ નહીં તો એ અહીંયા જોઈએ જો તો પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ હવે ગતિપથનું સમીકરણ એટલે શું કહેવાય તો ગતિ કરતા પદાર્થના x અને y યામો વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણ આ x અને y યામ જે છે અંતના એ વચ્ચે જે સંબંધ હોય એ સંબંધનું જે સમીકરણ મળે છે એને પદાર્થના ગતિપથનું સમીકરણ કહે છે
मतलब आ बे वच्चे नो संबंध दर्शातो सूत्र लखवानो छे। तो आपणे शुं करीए, आ x मां जे t छे ए करता बनावीए अने छेद मां जवा दीए, ए t नी किंमत आम मूकी दीए वाया। तो जो समीकरण ऊपर t शुं लखाय, x / v / cos θ, अने समीकरण बे मां मूकी दीए तो y बराबर v / sin θ / m t जग्या पर x / v / cos θ माइनस वन आप जी एम ना एम टी नो वर्ग चे तो आप वर्ग कर दो तो एक्स स्क्वायर ना चे मार वीजो स्क्वायर कॉस स्क्वायर थीटा आ वीजो कैंसर साइन अपॉन कॉस ले टेन तो सो तो यू आई एक्स एम ना एम अने आते यू टेन थीटा अब एक थे ले टेन ना एम माइनस वन आप जी एक्स स्क्वायर चे मार वीजो स्क्वायर कॉस स्क्वायर थीटा। आ समीकरण जे चे बरोबर एक गणित में एक समीकरण आवे चाहो वाई बराबर ए एक्स माइनस बी एक्स स्क्वायर जे उच्चे अहियां एक्स वन उपर चे तो यहाँ पर एक्स वालों पर यहाँ एक्स के वालों पर छे तो यहाँ एक्स के वालों पर क्या है तो एनों मतलब सो देखियो आज समीकरण अने आज समीकरण एक सरखा छे। बीजी वस्तु कि आज समीकरण छे ए मेश में आवे छे कि आज समीकरण छे एनो आकार केवो होय तो परवलय आकार आज समीकरण जो कोई आव समीकरण होय तो एनो आकार केवो होय परवलय आकार होय એનો મતલબ આપણું સમીકરણ અને આ સમીકરણ સરખું સરખું હોય અને જો આનો આકાર પરવલય હોય તો આનો આકાર પણ કેવો હોય પરવલય જ હોય માટે આવી જે ગતિ હોય ને એને પરવલય આકાર કહેવાય બરોબર આવી ગતિને શું કહેવાય પરવલય આકારની ગતિ કહે છે માટે કહી શકીએ કે આ સમીકરણ y બરાબર ax - bx² જેવું છે જે પરવલયનું હોય તે કહી શકાય તેથી પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની ગતિ પર પરવલય આકારનો હોય બરોબર એટલે આ રીતે ગતિપથનું સમીકરણ તે કરતા બનાવો કિંમત મૂકી દો સમીકરણ બની તો આ સમીકરણ પણ ખૂબ જ અગત્યનું છે વારે ઘડીએ દાખલામાં આ જેટલા બી બોક્સ બનાવ્યા છે બધાનો ઉપયોગ આપણે કરવાના છે અને મોસ્ટ ટાઈમલી ટોપિક છે એટલે બરોબર સમજી વિચારીને અને લખજો બરોબર હવે આગળ જઈએ આપણે તો આ જે પ્રક્ષિપ્ત ગતિ આપણે દોડો અને જે પરવલય આકાર દોડો એ થોડુંક ડિટેલમાં આકૃતિમાં દોડી આપણે તો જો આ x અક્ષની ગતિ આ y છે આ શરૂઆત છે તો શરૂઆતનો વેગ v0 એનો x ઘટક બીજો x અને v0 y હવે જો હા આ બેનો પરિણામી ઘટક એટલે v0 આપો થયો હવે અમુક સમય પછીનો વેગ લેવો હોય તો આપણને ખબર છે x અક્ષ ઉપર વેગ બદલાવાનો નથી તો આ પરિણામી જે વેગ છે એનો x ઘટક તો એના એ જ આવવાનો છે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી બધી જગ્યાએ જો v0x i એટલે પ્રક્ષિપ્ત ગતિમાં બધી જગ્યા ઉપર જો વેગનો x ઘટક લેવો હોય તો જેટલો શરૂઆતનો હોય એટલો જ આપણે લેવાનો થશે પછી વેગનો અંતિમ y એના ઉપર જે આપણને મળી જાય અને બે ઘટકો મળી ગયા x ઘટક અને y ઘટક પછી બેનો પરિણામી વેગ શોધી લેવાનો વી યાદ છે ને પરિણામી વેગ કેટલો શોધતા આપણે વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ ઉપરથી બરોબર આ બે ઘટકો વચ્ચે 90° કોણ બને x ઘટક ને y ઘટક તો 90° કોણ લઈ લે અને મૂલ્ય શોધી લેવો તો v આપણને મળી જાય મતલબ તમારે પ્રક્ષિપ્ત ગતિના કોઈ પણ બિંદુ આગળ અંતિમ વેગ શોધવો હોય કોઈ પણ બિંદુ આગળ તો એના બે ઘટકો શોધવા પડે x ઘટક અને y ઘટક અને પછી બેનો પરિણામી સદિશ શોધો એટલે અંતિમ વેગ મળી જાય જેમ x ઘટક તો ડાયરેક્ટ જ મળી જાય જે પહેલો y જવાનો છે કારણ કે તો અચળ છે એટલે અહીં જો તમે તો અહીંયા આ જોજો બહુ મોસ્ટ ટાઈમ પી પોઈન્ટ છે આ મહત્તમ બિંદુ કહેવાય તો મહત્તમ બિંદુ એ એનો x ઘટક જ મળે ખાલી y એમ તો 0 થાય શા માટે કારણ કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ હોય એ x અક્ષ ઉપર ગતિ તો ચાલુ રહેવાની એની પણ y અક્ષ ની ગતિ વધતી વધતી મેક્સિમમ પછી નીચી જશે અને આપણને ખબર છે મહત્તમ બિંદુ એ ક્ષણ માટે શું થઈ જાય સ્થિર પણ એ સ્થિર ખાલી y માટે થાય x માં તો ગતિ ચાલુ રહેવાની એની x અક્ષ ઉપર તો ગતિ ચાલુ રહેવાની છે ખાલી y માં અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચીને ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય અને પછી નીચે તરફ ગતિ કરે મતલબ વેગનો ખાલી y માં 0 થાય એટલે x માં 0 ના થાય આ યાદ રાખજો જો સમતલમાં પદાર્થ ગતિ કરતો હોય તો અને એક જ અક્ષ ઉપર સીધો હોય આ સીધો ગતિ મતલબ વન ડાયમેન્શન અને આ રીતે ગતિ મતલબ સમતલમાં તો સીધી ગતિ હોય તો y માં 0 ડાયરેક્ટ લખી શકીએ વેગ 0 પણ સમતલમાં હોય તો ખાલી એનો x માં મળે y માં એનો 0 લખી શકીએ હવે x માં કેટલો તો આપણને ખબર છે કે વેગ તે હંમેશા x અક્ષ સાથે થીટો આપણે લઈએ છીએ વેગના આપ x અક્ષ સાથેના થીટા ખાલી લઈએ છીએ તો આ જો વેગ આપણો સ્પર્શક એટલે આ બાજુ છે સ્પર્શક બાજુ હોય ને હંમેશા તો સ્પર્શક એટલે વેગ
जमीन एक्स अक्ष थीटा खूणो जीरो थी गयो, एक्स अक्ष भी आ बाजू वीक भी आ बाजू, तो थीटा बराबर जीरो थी गयो। थीटा जीरो हो तो एक्स कटर वी जीरो कॉस जीरो वी जीरो थी ना, मतलब शू थे एक्स घटक होते बैठो अह लखी सकिए वेग में, कारण वाई एम तो जीरो खबर पड़े हूँ कहें, कारण वेग शुद्ध हो तो एक्स एम वाई एम ए लेवा पड़े पची परिणामी लेव पड़े। अपने खबर है महत्तम ऊंचाई वाई एम ले लो जीरो, तो खाली एक्स घटक मल्वा है, तो जो एक्स घटक हो परिणामी थी गयो। वेग बोलो कि एक्स घटक बोलो बने एक महत्तम ऊंचाई खाली बढ़ती जगह ने बहुज अगत्यो दाखला बहुज उपयोग महत्तम ऊंचाई कीधु हो तो प्रक्षिप्त गति में एक्स एम जीरो लेवाय नहीं, कारण एक्स अक्ष में तो गति चालू है क्षण माटे पर स्थिर नहीं। एक्स अक्ष में वेग के तो अचड़ है जो शुरुआत में वाई एम के जीरो थी गया महत्तम ऊंचाई, तो वीवाय बराबर जीरो महत्तम ऊंचाई थीटा शू लेवाय जीरो, કારણ કે મહત્તમ ઊંચાઈ સ્પર્શક પણ આ બાજુ અને એક્સ અક્ષ પણ આ બાજુ છે એટલે થીટા થઈ જાય જીરો। હવે બાકીના કોઈ પણ બિંદુ આગળ અહીંયા લેવું છે તો સ્પર્શક આ V તો બે ઘટક સુધી લેવાના, એક્સ ઘટક તો એ જ લેવાનો છે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી, વાય ઘટક સુધી લેવાનો અને પછી પરિણામી સુધી લેવાનો। અને બીજું બિંદુ છે આ દાખલામાં આવશે કે જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારનો વેગ કેટલો, તો અથડામણ બિંદુ લે આ કહેવાય। तो आ बिंदु आगे फरी थी स्पर्शक वी बे घटक सुधी लेवाना, एक्स घटक तो चढ़त छे वाय घटक सुधी लेवानो अने पछी परिणामी वेग सुधी लेवानो एटले तमने वेग मळी जशे। एटले आ बे बिंदु खास याद रखजो, एक आ बिंदु अने एक आ बिंदु, आना उपरना दाखलामां कॉन्सेप्ट बहुज कामनो छे। तो आ थई गयुं प्रक्षिप्त गतिनुं समीकरण, आना उपरथी अंतिम वेग शोधवानो अमुक कॉन्सेप्ट के महत्तम ऊंचाई एक्स एम अचळ YM जीरो अथड़ामण बिंदु आगे XM YM शोधी ने पछी एनो परिणामी वेग शोधी लेवा बराबर। हवे तीजो भाग चालू थाय छे आपणो, तीजा भाग में त्रण चार सूत्र छे, तो पहेलो आपणे जोईए के महत्तम ऊंचाई प्राप्त करवा माटे लागतो समय जेने हुं T मेक्सिमम लखू छुं। महत्तम ऊंचाई मतलब अहींया थई जाय आ जे ऊंचाई छे अहींया थई जाय ने ए आपणी महत्तम ऊंचाई h लखीए बरोबर। तो आ महत्तम ऊंचाई थी चालू करे अहीं पहोंचे त्यां सुधी में, अहीं थी अहीं पहोंचे त्यां सुधी में केटलो समय लागे ए जोवानो छे। तो महत्तम ऊंचाई प्राप्त करवा माटे लागतो समय, तो महत्तम ऊंचाई h प्राप्त करवा माटे लागतो समय tm छे, तथा महत्तम ऊंचाई ए प्रक्षिप्त पदार्थना वेगनो y घटक शुं थशे शून्य। आपणे जोईए ने महत्तम ऊंचाई y घटक शुं होय जीरो होय, तो जो आपणी पासे vy छे सूत्र महत्तम ऊंचाई पहोंचवा लगता समय बराबर। आ बधा कॉन्सेप्ट बराबर समझी विचार ने लखवा, एक्स घटक वाय घटक वेग नो अंतिम एक्स वेग नो अंतिम वाय वीजरो एक्स वीजरो वाय बधु समझी विचार लखजो। पछी आगे आपणे जईए लखी लो पेला आटलो, चलो मित्रो आपणे आगे जईए। हवे तो आपणे एक सूत्र मेळव्युं हतुं महत्तम ऊंचाईमां पहोंचवा माटे लागता समय, तो हवे आगे सूत्र मेळवीए बीजा, तो प्रक्षिप्त पदार्थे प्राप्त करेली महत्तम ऊंचाई h, प्रक्षिप्त पदार्थे महत्तम ऊंचाई केटली प्राप्त करी छे, आ रीत गति होय तो महत्तम केटली अंतर ने काप्यु छे ए, तो महत्तम अंतर शोधवुं होय तो आपणी पासे ym अंतर नुं सूत्र छे y बराबर v0yt माइनस 1 आप जी t स्क्वायर। हवे आमा y ने महत्तम ऊंचाई h लखी आपणे, v0y नो घटक v0 sin थीटा, एटले महत्तम ऊंचाई पहोंचवानो समय जे आपणे हमणां जोई गया tm, तो t जग्या tm मूकी दो तो शुं थई गयुं y जग्या h v0 sin थीटा tm माइनस 1 आप जी tm स्क्वायर, अने tm ની કિંમત v0 sin थीटा / g, तो શું થઈ જાય v0 sin थीटा કૌંસમાં v0 sin थीटा / g માઈનસ 1 / g આનો વર્ગ કરો તો v0 સ્ક્વેર sin સ્ક્વેર थीटा / g સ્ક્વેર, એક એક g કેન્સલ થઈ જાય તો વધે અહીંયા v0 સ્ક્વેર sin સ્ક્વેર थीटा / g અને માઈનસ g કેન્સલ તો v0 સ્ક્વેર sin સ્ક્વેર थीटा / 1g બાકી રહે, તો લસાઅ કાઢો 2 તો 2 - 1 તો શું થઈ જાય h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર थीटा / 2g। સમીકરણ નંબર 7 જે આપણું મહત્તમ ઊંચાઈ પહોંચવાનો અંતરનું સૂત્ર છે આપણે, તો
तो एक्स बराबर वी जी स्क्वायर साइन स्क्वायर थीटा अपॉन टू जी, मतलब आटली महत्तम ऊंचाई प्राप्त करे बराबर। हवे तीजो सूत्र लईए उड्डयन नो समय, उड्डयन मतलब अहींथी चालू करे अने अहींया सुधी गति करीने आवे त्यां सुधीमां जे समय लागे एने उड्डयन समय कहेवाय बराबर। ओ थी चालू करे अने आखी आखी प्रक्षेप गति पूरी करे अने जमीन सुधी आवे त्यां सुधीमां जे समय लागे छे एने उड्डयन समय कहेवाय। हवे जो गति शुरू करे छे ओ थी अने पाछो जमीन उपर आवी जाय छे, जमीन थी गति शुरू करे अने पाछो जमीन उपर आवी जाय तो आ बिंदु आगळ नो वाई अंक केटलो थाय अंतर नो तो जीरो। जमीन उपर आवी गयो तो जमीन थी अंतर केटलो जीरो थई जाय, हवामां होय तो कंईक अंतर मळे ने पण जमीन उपर अतराई जाय तो एनो वाई अंक जीरो थई जाय। तो उड्डयन समय माटे आपणे वाई अंक जीरो लईए तो आपणी पासे वाई नुं सूत्र वी जीरो वाई टी माइनस वन आप जी टी स्क्वेर आमां वाई जग्या जीरो लई लईए, टी जग्या टी एफ लखशुं हवे के उड्डयन समय ने कहेवाय बरोबर, फ्लाइंग टाइम बोले एने, અને v0 y જગ્યા v0 sin θ તો આ 0 આ v0 sin θ tf - 1 / g tf² આ - pf બચાય પ્લસ થઈ જાય, એક એક tf કેન્સલ થઈ જાય, આ બે ઉપર આવી જાય g નીચે આવી જાય તો આપણી પાસે tf નું સૂત્ર થઈ જાય 2 v0 sin θ આ 2 પર એટલે 2 v0 sin θ / g જે આપણો ઉડ્ડયન નો સમય થઈ ગયો। તમને મિત્રો યાદ હોય तो અહીંયાથી મહત્તમ ઊંચાઈ સુધીમાં કેટલો સમય હતો યાદ છે v0 sin θ / g, અને આ જો અહીંયાથી અહીંયા માટે લાગતો સમય 2 ટાઈમ્સ v0 sin θ / g, એનો મતલબ શું થયો કે ઉડ્ડયન સમય એ મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમય કરતા બમણો હોય, એટલે tf બરાબર 2 tf। તો જો તમારી પાસે tm હોય અહીંયાથી અહીંયાનો સમય અને તમે tf શોધવું હોય આખો સમય તો ડાયરેક્ટ ડબલ કરી શકીએ, કારણ અહીંયાથી ઉપર જતા જેટલો સમય લાગે એટલો નીચે આવવાનો લાગવાનો છે, મતલબ આના કરતા આખો સમય બમણો હશે તો tf = 2 tf લખી શકીએ બરોબર। ચોથું સૂત્ર જોઈએ તો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, હવે અવધિ એટલે શું કહેવાય તો અહીંયાથી ગતિ શરૂ કરીને x અક્ષ ઉપર જે અંતર કાપે प्रक्षिप पदार्थ गति शुरू करे जमीन ऊपर आवे त्यां सुधीमां जे एक्स अक्ष ऊपर अंतर कापे एने कहेवामां आवे छे अवधि, अवधि એટલે ઇંગ્લિશમાં બોલે રેન્જ એટલે આર, તો એ શોધવાની છે। તો પદાર્થે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચતા સમક્ષિતિ દિશામાં કાપેલા કુલ અંતરને તેની અવધિ કહે છે। અહીંયાથી ચાલુ કરે અહીંયા પહોંચે ત્યાં સુધીમાં સમક્ષિતિમાં કેટલું અંતર કાપ્યું એને અવધિ કહેવાય। તો આપણે આ અંતર શોધવું છે જે આપણે હમણાં જ જોઈ ગયા, આ અંતરને આપણે x કીધેલું હતું અને વેગ અચળ મતલબ x = v / t મતલબ v0x / t અને v0x ની જગ્યાએ શું લખ્યું હતું આપણે v0 cos θ, તો આપણી પાસે x = v0 cos θ / t સૂત્ર, એમાં t ની જગ્યાએ લઈ લેવાનું tf, કારણ કે અહીંયાથી અહીંયાનો અંતર શોધવું હોય x અક્ષ ઉપરનું તો અહીંયાથી અહીંયાનો સમય આપણે લેવો પડે, એટલે t ની જગ્યાએ tf અને x ની જગ્યાએ r મૂકી દો તો r v0 cos θ / 2 આ જગ્યાએ tf અને tf નું સૂત્ર બેઠે બેઠે મૂકી દો 2 v0 sin θ / g તો થઈ જાય v0 / g અને કૌંસમાં 2 sin θ cos θ અને મેક્સ નું સૂત્ર છે આ sin 2 θ = 2 sin θ cos θ, તો 2 sin θ cos θ જગ્યાએ આપણે sin 2 θ લખી શકીએ, તો અવધિ નું સૂત્ર શું થઈ ગયું v0 sin 2 θ / g। આ થઈ ગયું સમીકરણ નંબર 9 બરોબર। હવે તમને પૂછે કે ભાઈ અવધિ મહત્તમ કેટલી, પછી એવું પૂછો કે ભાઈ h મહત્તમ કેટલું થાય, તો મહત્તમ નો મતલબ આ sin વાળો જે પદ હોય એ મહત્તમ થવા જોઈએ, જો જુઓ આમાં sin નું મૂલ્ય મહત્તમ તમને ખબર છે sin નું જે કોષ્ટક 0 30 60 90 એમાં આનું મૂલ્ય થઈ જાય 1 તો મહત્તમ મળે, એટલે જો આ મહત્તમ 1 કરી દો તમે તો શું થઈ ગયું v સ્ક્વેર / 2g એ મહત્તમ ઊંચાઈ થઈ। એવું જ જો અવધિ r મહત્તમ જોઈતી હોય તો r બરાબર 1 લેવું પડે, તો sin માં 1 કઈ જગ્યાએ આવે 90 આગળ, તો જોજો આખું 90 લેવું પડે તો આના માટે થીટા 45 જેના માટે ડાયરેક્ટ લખી શકો 90 તો આના માટે થીટા 90 લેવો પડે તો sin સ્ક્વેર 90 એટલે 1 થઈ ગયું, જો અહીંયા તમે થીટા 90 ના લઈ શકો 45 લેવું પડે એટલે કે 2 થીટા છે તો 45 / 2 એટલે 90 થઈ ગયા ને, એટલે sin 91 થઈ ગયા પાછું
जो थीटा 45 હોય તો 2 થીટા બરાબર 90 અને તેથી અવધિનું મૂલ્ય મહત્તમ અવધિ આપણને મળે. એટલે આ બંનેમાં યાદ રાખો, મહત્તમ મતલબ sin ની વેલ્યુ 1 થઈ જાય. આ sin ની વેલ્યુ 1 કરવી હોય તો થીટા લેવા પડે 45, જે આમાં sin ની વેલ્યુ 1 કરવી હોય તો થીટા 90 લેવો પડે. તો શું થઈ ગયું, r max બરાબર હાજી કેમ મૂકો 45 ગુણ્યા 2 90 sin 90 ની કિંમત 1, તો r max બરાબર v2g, અને x max લેવો હોય તો v2g આવશે. એટલે આ બંનેમાં યાદ રાખો, ઇન શોર્ટ યાદ રાખવાનું કેવું કે જો મહત્તમ કરવું હોય તો sin cos વાળા પર 1 લઈ લેવાનો, બસ બીજું કઈ વિચારવાનું નહીં. તો આ થઈ ગયું મહત્તમ અવધિ. ડાયરેક્ટ શોર્ટકટ યાદ રાખી શકીએ મહત્તમ અવધિનું સૂત્ર v2g, સમીકરણ નંબર 10. તો પ્રક્ષેપ ગતિના આટલા સમીકરણ યાદ રાખવાના છે 10, જે શરૂઆતથી આપણે ઘટક પછી x ને y અંતરના અને પછી વેગના x અને y બરોબર અને પછી આપણે પ્રક્ષેપ ગતિનું ગતિપથનું સમીકરણ અને આ ચાર સૂત્ર. એક તો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય અહીંયા થયાનો સમય, પછી બીજું હતું મહત્તમ ઊંચાઈ, ત્રીજું હતું ટોટલ સમય tf અને ચોથું હતું અવધિ. આ રીતે બધા સૂત્ર યાદ રાખજો, બહુ જ અગત્યનો ટોપિક છે. હવે આ ટોપિકના અલગ અલગ વેરાયટીના દાખલા આપણે જોઈએ. તો સૌથી પહેલું જે ઉદાહરણ નંબર 4.9, તો રકમ શું છે, તો જો ચોપડીમાં ઉદાહરણ નંબર 4.9 રકમ સમક્ષિતિ સાથે 30 અંશના ખૂણે, યાદ રાખજો પ્રક્ષેપ ગતિમાં થીટા હંમેશા એક્સ અક્ષ સાથે લેવાનો, યાદ રાખવાનો. તમે ગુચવવા માટે જો વાય અક્ષમાં થીટા આપેલો હોય તો 90 માઇનસ કરીને એક્સ અક્ષ સાથે ખૂણો લેવાનો, કારણ કે બધા સૂત્ર આપણે એક્સ અક્ષ સાથેના થીટા લઈને મેળવેલા છે. એટલા માટે તો અહીંયા કીધેલું છે આપણને કે સમક્ષિતિ સાથે 30 અંશનો ખૂણો, એટલે થીટા થઈ ગયો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 30. એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, તો શરૂઆત તો વેગ થઈ ગયો 28. તો સૌથી પહેલું બોલ માટે મહત્તમ ઊંચાઈ, બોલ માટે મહત્તમ ઊંચાઈ, બીજું તે જ સ્તરે પાછા આવવા માટે લાગતો સમય, પહેલું મહત્તમ ઊંચાઈ લેચ અને બીજું પાછો આવવા માટે લાગતો સમય, મતલબ થઈ ગયું TF. ત્રીજું ફેંકવામાં આવે બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી, મતલબ તમે જ્યાંથી બોલને ફેંકો અને એ જગ્યા પર પાછો આવે ત્યાં સુધીમાં એક્સ અક્ષ ઉપર કેટલું અંતર કપાણું એ. તો અહીંયાથી ચાલુ કરીએ અને પાછો એ સ્થાન ઉપર પડ્યો જમીન ઉપર, તો ત્યાં સુધીમાં જે એક્સ અક્ષનું અંતર કપાણું જેને આપણે અવધિ કહીએ છીએ, તો અવધિ શોધવાની છે. એટલે પહેલું મહત્તમ ઊંચાઈ એટલે એચ, બીજું પાછો આવે ત્યાં સુધીનો સમય કીધો છે, હા મહત્તમ ઊંચાઈનો સમય નહીં, જ્યાંથી ફેંકો ત્યાં પાછો આવે, મતલબ જમીનથી ફેંકો તો જમીન ઉપર પાછો આવે ત્યાં સુધીનો સમય, મતલબ TF. અને ત્રીજું ત્યાં સુધીમાં કાપેલું એક્સ અક્ષનું અંતર. તો આપણી પાસે ત્રણ તો વસ્તુ છે બરોબર, જી જગ્યા 9.8. તો શું લખી શકો, પહેલું એક્સ બરાબર v2 sin² θ / 2g, સૂત્ર ખાલી મૂકવાનું છે, થીટા છે 30, v2 છે 28, જીની કિંમત 9.8 મૂકી દો, તો 28 નો વર્ગ સાઈન સ્ક્વેર 30 છે, હા સાઈન 30 એટલે 1 હાફ, નો વર્ગ કરો એટલે 1/4 / 2 જીન જગ્યા 9.8. માઇનસ લેવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે સૂત્ર જે સાબિત કર્યા હતા એમાં ઓલરેડી માઇનસ જ લીધેલું છે, એટલા માટે બરોબર. તો શું થઈ ગયું 10 મીટર. જોજો આ જીની કિંમત આપણે જે સૂત્ર સાબિત કર્યા છે બધામાં એમાં શું માઇનસ જી લખ્યું છે, માઇનસ જી લીધેલું છે ઓલરેડી, એટલે ફરીથી સૂત્રમાં આ સૂત્ર માટે લેવું નહીં. તો થઈ ગયું 10 મીટર. બીજું છે TF, TF નું સૂત્ર 2v0 sin θ / g, v0 જગ્યા 28, sin 30 એટલે 1/2, લાભ એવડી જશે 1/2 ને, તો 28 ના છેદમાં 9.8 એટલે તમને મળશે 2.9 સેકન્ડ. ત્રીજું છે અવધિ, અવધિ નું સૂત્ર આપણે જોઈ ગયા. ચોથું v0 square sin 2θ / g, મૂકી દો, થીટા જગ્યા 30, sin 2 થીટા છે એટલે sin 60 થઈ જશે, તો વિજય જગ્યા 28 નો વર્ગ sin 60 બાય 9.8, sin 60 ની કિંમત √3/2 સાદું પાડશો એટલે 69 મીટર જેટલું મળી જશે. એટલે જો કોન્સેપ્ટ આવડે સૂત્ર આવડે તો દાખલા બહુ જ ઇઝી છે.
आगे जुए दाखलो स्वाध्याय 4.16 तो जुए स्वाध्याय दाखलो स्वाध्याय 4.16 શું કહે છે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે કોઈ ક્રિકેટનો ખેલાડી હોય એને એ 100 મીટર દડાને મેક્સિમમ અંતર કીધું છે ફેંકી શકે છે મતલબ ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે મતલબ એક શખ્સ ઉપર મહત્તમ કેટલું 100 મીટર ફેંકી શકે તો જો મહત્તમ અંતર કીધું છે अवधि महत्तम थी ना अपनी आरमेक्स थी तो आरमेक्स अपने 100 आप तो आरमेक्स बराबर 100 तो आ खिलाड़ी आ दड़ा ने जमीन ने सॉरी आ दड़ा ने जमीन थी ऊपर तरफ कितनी महत्तम ऊंचाई लखवानी छे ऊंचाई ने महत्तम ऊंचाई लखजो त्या बराबर ने महत्तम ऊंचाई कितनी फेंकी सके जो जो चौपड़ी में महत्तम ऊंचाई लखजो तो महत्तम ऊंचाई એટલે તમારે શોધવાનું છે h max અહીંયા h मैक्स તમારે શોધવાનું છે તમારી પાસે આર મેક્સ છે તમારે શોધવાનું છે એચ મેક્સ આર મેક્સ છે 100 તો હમણાં જોઈએ આપણે આર મેક્સ એટલે શું થાય v² / g તો અહીંયા લખી શકો આપણે કે ભાઈ આર મેક્સ માને થીટા બરાબર 45 આપણે જોઈ ગયા તો આ જો સ્ક્વેર sin 90 થશે અહીંયા છેદમાં g sin 90 એટલે 1 તો થઈ ગયું v² / g જો તમને આ ડાયરેક્ટ યાદ હોય ને તો ડાયરેક્ટ લખી શકો આવું લખવાની જરૂર નથી તો શું થઈ ગયું વીજ્યુ સ્ક્વેર બાય જી અને આર મેક્સ એ પૂછે 100 તો વીજ્યુ સ્ક્વેર બાય જી 100 લખી શકીએ અને એના ઉપરથી આપણે એક્સ નું સૂત્ર આ છે વીજ્યુ સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા અપોન 2 જી આમાં ખાસ યાદ રાખજો થીટા 45 લેવાનું નથી મેં તમને હમણાં સમજાવ્યું કે આને મહત્તમ લેવા માટે થીટા 90 લેવું પડે અને આને મહત્તમ કરવા માટે થીટા 45 કરવું પડે કારણ કે આમાં સાઈન મન કરવું હોય તો 90 લાવવું પડે 90 લાવવા માટે 45 કરવું પડે તો 2 થીટા 90 થઈ જાય જે આમાં ડાયરેક્ટ જ 90 લખી શકીએ આમાં 2 થીટા નથી એટલે ખાસ યાદ રાખજો ભૂલથી પણ આ x ના સમીકરણમાં થીટા 45 લેતા નહીં કે જવાબ ખોટો આવશે કારણ કે ચોપડીમાં આપણે મહત્તમ ઊંચાઈ કરજો પહેલા તો મહત્તમ ઊંચાઈ શોધવાનું કીધું છે તો h max કરવા માટે આ જગ્યાએ 1 લઈ લઈએ આપણે તો શું થઈ ગયું h max માટે sin થીટા 1 તો h max બરાબર v² / 2g તો v² / g એ જે આપણે 100 લઈ શકો તો 100 ડિવાઇડ બાય 2 મતલબ થઈ ગયો 50 જો ભૂલથી થીટા 45 લીધો તો અહીંયા જવાબ તમારો 25 મીટર આવશે એટલે ચોપડીમાં પહેલા સુધાર નાખજો મહત્તમ ઊંચાઈ કરજો ખાલી ઊંચાઈ ને મહત્તમ ઊંચાઈ એટલે તમને 50 મીટર જવાબ મળી જશે બરોબર એટલે આ મહત્તમ માટે ખાસ યાદ રાખજો આ મહત્તમ કરવું તો થીટા 90 લેવું પડે અને મહત્તમ કરવું હોય તો થીટા 45 અથવા ઇન્સર્ટ યાદ રાખો આ વેલ્યુ 1 કરી દેવાની બસ એટલે મહત્તમ મળી જશે બરોબર છે તો આ બે દાખલા અને જે સૂત્ર બાકી છે લખી લેજો મિત્રો ખાસ ફરીથી કહું છું પ્રક્ષિપ્ત ગતિની જે પણ થિયરી છે એ બરોબર કમ્પ્લીટ કરજો કારણ કે દાખલા તો જ આવશે જો કોન્સેપ્ટ આવશે તો લખી લો ચાલો